ગુજરાતને હરિયાળું બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લો 69મો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવમાં વન મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી હતી. ગુજરાતને હરિયાળું બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષે વન મહોત્સવનું આયોજન કરાય છે. અમદાવાદ જિલ્લાનો 69મો વન મહોત્સવ ઓઢવ ખાતે યોજાયો હતો. વન મંત્રી શ્રી આ વન મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણા જીવન પર્યંત આર્થિક સમૃદ્ધિ તેમજ આરોગ્ય માટે વૃક્ષો અતિ મહત્વના છે. વૃક્ષની મહત્તા સમજી ગુજરાતના પનોતા પુત્ર અને દીર્ઘદ્રષ્ટા કનૈયાલાલ મુનશીએ સન 1950 લોકોને વૃક્ષ ઉછેર સાથે સાંકળવા વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી આખા દેશમાં વન મહોત્સવ યોજવામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે સાંસ્કૃતિક વનોની પરંપરાને ઉજાગર કરી છે. તે શૃંખલામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિર્માણ પામનારું આ વન માત્ર આ વિસ્તારનું જ નહીં પરંતુ સમગ્ર શહેર માટે આકર્ષક બનશે. મંત્રીશ્રીએ આ વનને જડેશ્વર વન નામ આપવાની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ કરી વન નિર્માણ સંવર્ધન માટે ગુજરાત સરકારે સક્રિય પ્રયાસો કર્યા છે. રાજ્યમાં સહભાગી વન વ્યવસ્થામાં 8 લાખ આદિવાસીઓ જોડાયા છે, તેમાં 4 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છમાં રક્ષક વનનો પ્રારંભ કરાવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં બનનારા વનનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે 30 વીઘા જેટલી જમીન આ વન માટે ઉપલબ્ધ થઈ છે. મહાનગરપાલિકાએ કચરાના ઢગલા દૂર કરી આવા મોંઘી જમીન વન નિર્માણ માટે ઉપલબ્ધ કરી તે સરાહનીય છે. મંત્રીએ આપણું વસ્ત્રાલ હરિયાળું વસ્ત્રાલ બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર, હસમુખભાઈ પટેલ, વલ્લભભાઈ કાકડિયા, બાબુભાઈ જે પટેલ, બલરામ થાવાણી, સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેન હેમલતાબેન બારોટ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલર, ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાના નિયામક અમિત કુમાર, મુખ્ય વનરક્ષક સસોદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યનો અમદાવાદ જિલ્લાનો 69મો વન મહોત્સવ આજે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં લગભગ 30 વીઘા કરતાં વધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન વન વિભાગને આપવામાં આવી, જેમાં 5000 કરતાં વધારે લીમડા, પીપળા, આંબા, જાંબુ જેના ફ્રૂટ્સ મળે છે, જ્યાં પશુ પંખી નિવાસ કરી શકે એ પ્રકારના વૃક્ષો અને જડેશ્વર મહાદેવના મંદિરના નામ સાથે જોડીને જ્યાં લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે, એમ આ વિસ્તારમાં આવડું મોટું વન એ આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોને કુદરતી વાતાવરણ પૂરું પાડશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.